મતદાન પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. યુથ કોંગ્રેસ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ દિલાવરસિંહ વાઘેલાના કેસરિયા સામે આવ્યા છે. થરાદ પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતના અંગત ગણાતા દિલાવરસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. 2021માં થરાદના પૂર્વ ધારાસભ્યની સાથે 7 દિવસ ભૂખ હડતાલ પર સાથ આપનાર સાથી દિલાવરસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ભાજપમાં જોડાયા છે. એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હાથે તેઓએ કેસરિયા કર્યા. રાજકોટમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપનો પ્રચાર તેજ થયેલો જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં બહુમાળી ચોક ખાતેથી શહેરના વિવિધ માર્ગો પર વિશાળ બાઇક રેલી યોજાઈ. ભાજપના આગેવાનો સાથે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ રેલીમાં જોડાયા હતા. આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ દ્વારા જે છે વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે છે મોટી સંખ્યામાં જે છે બાઇક ચાલકો જે બાઇક રેલી છે તે નીકળી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે વિશાળ બાઇક રેલી છે તે નીકળી રહી છે. અલગ અલગ વોર્ડના જે છે વોર્ડમાંથી ભાજપના કાર્યકરો છે તે આવ્યા છે. હાલ આપણી સાથે અહીંયા આગેવાન છે. શું કહેશો, આજે એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું? ગઈકાલ સાંજથી આખા જિલ્લા અને શહેરની અંદર એટલી મોટી લોકોમાં ઉત્સાહ આવ્યો છે કે રૂપાલા સાહેબ 6 લાખની ઉપરથી લીડથી રાજકોટની સીટ ઉપરથી વિજય બનશે અને ખૂબ કાર્યકર્તામાં ઉત્સાહ. આજે આ વિજય રેલી નીકળી છે એ નો કલ્પના કરી શકો એવી રેલી નીકળી છે. અહીંયા જે છે એ મહિલા જે છે કેબિનેટ મંત્રી છે. બેન શું કહેશો, આજે એક વિશાળ બાઇક રેલીનું આયોજન? આજે આપણા લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નેતૃત્વમાં વિશાળ બાઇક રેલીનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને જંગી લીડથી જીતાડવા માટે સૌ સાથે મળીને મહેનત કરી રહ્યા છે. ખૂબ ઉત્સાહ છે, લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો અહીંયા રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ બાઇક રેલી છે તે બહુમાળી ચોક ખાતેથી પ્રસ્થાન થઈ રહી છે અને શહેરના જે છે મુખ્ય રાજમાર્ગો પર ફરશે અને કહી શકાય કે જે છે અત્યારે આ બાઇક રેલી છે તે જે છે શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને ભાજપના ઉમેદવારોને પ્રચાર આપવા જે મત આપવા માટેની અપીલ પણ કરવામાં આવશે. કેમેરામેન કેવિન નિમાઉત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો. ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે. આપ નેતા જગમાલવાળા ભડક્યા. કોંગ્રેસમાંથી ગયેલા 70 MLA કચરો ગણાવી દીધો. વેરાવળમાં જાહેર સભામાં જ ઉધડો લીધો. તાલાલાના એમએલએને ગદ્દાર પણ ગણાવ્યા. દોવાલિયા લૂંટારા હવે વાલ્મીકી ઋષિ બની ગયા. ભૂતકાળમાં વેરાવળમાં ગુંડાગીરીને અમે નાબૂદ કરી છે, ભાજપે નહીં. આ વાત પણ તેઓએ કહી સાથે ઉમેર્યું કે હીરા ચોટવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આખા સૌરાષ્ટ્રમાં એક કોંગ્રેસ પાસે રહ્યો અને અહીંયા અમારા મુસ્લિમ સમાજ ઠોકા મતશાલી 1000 ને બનાવી દીધો અહીંનો અને કોંગ્રેસની ઉપર ગદ્દારી કરી 3.5 વર્ષની અંદર તાલાળા વિસ્તારની અંદર ભાજપમાં રહી ગદ્દારી કરી અને પછી છેલ્લે ભાજપમાં ભળી ગયા મિત્રો. એટલે આને કહેવાય ગદ્દાર. વાલિયા લૂંટારા વાલ્મીકી ઋષિ બની ગયા. આપણે કંઈ વાંધો નથી. આપણા ભાઈઓ જે લોકો જે ગુંડા હતા એ વેરાવળમાં હવે કોઈ ગુંડા રહ્યા નથી.
પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ સુપેડીના મુરલી મનોહર મંદિર સુપેડી ખાતે 52 ગજની ધજા ચડાવી મનોરથ પૂર્ણ કર્યા. મંદિર અતિ પૌરાણિક છે એટલે મુરલી મનોહર મંદિર અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આ મંદિરનું દ્વારકા જેટલું જ મહત્વ ગણાય છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા ધજા અહીંયા ચડાવવામાં આવી હતી. ત્યારે ભવ્ય જીત માટે સંતો મહંતોએ તેઓને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આ દેશ મહાભારત રામાયણ અને ગીતાનો દેશ છે. આ દેશની અંદર લોકોના કલ્યાણ માટે પોતાના મોક્ષાર્થ માટે આવા ધર્મસ્થાનોથી અને ઉપદેશકો દ્વારા સમયે સમયે સમાજને માર્ગદર્શન થતું રહે છે. આજનો જે મનોરથ હતો એ પોરબંદર વિસ્તારના મનસુખભાઈ માંડવિયા કે એમના ધજાજી મનોરથ હતો એ મનોરથ વિશેષ એમના આટલાના સમયનો અભાવ છતાં પ્રભુની કૃપાથી એમનો મનોરથ સરસ મજાનો પરિપૂર્ણ કર્યો. આ મંદિરની વિશેષતા એ છે કે રોજ એક નીતિ એક ધજા 52 ગજના ચડે છે. જેમ દ્વારકામાં મનોરથ સિદ્ધ થાય એમ આ મંદિરમાં પણ નાનામાં નાના માણસો મનોરથ પૂર્ણ કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. મહેસાણા શહેરમાં ભાજપની વિજય વિશ્વાસ રેલી યોજાઈ. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપની ભવ્ય બાઇક રેલીનું આયોજન સામે આવ્યું. ભાજપના હરિભાઈ પટેલની મહેસાણામાં વિજય વિશ્વાસ રેલી સામે આવી. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણાના વિવિધ 27 વિસ્તારથી આ રેલી પસાર થશે. મોટી સંખ્યામાં હરિભાઈ પટેલના સમર્થનમાં કાર્યકર્તાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા. 2 કિલોમીટર લાંબી આ બાઇક રેલી યોજાઈ હતી. મહેસાણા શહેરની અંદર તમામ કાર્યકર્તાઓ ઉમંગ અને ઉત્સાહથી જોડાયા છે અને એક આનંદનું લાગણી અને એક જોશ લાવવા માટે એક આખા મહેસાણા શહેરની અંદર સુંદર વાતાવરણ ઊભું થયું છે. તો કરડિયા રાજપૂત સમાજનું ભાજપને સમર્થન સામે આવ્યું છે. અખબારોના માધ્યમથી હૃદયપૂર્વક ટેકો જાહેર આ પ્રકારની વાત સામે આવી. પીએમ મોદી સાથે ઉભા રહેવા નિર્ધાર કર્યો. જ્ઞાતિ જાતિ ધર્મથી પરે પહેલા આપણે ભારતીય ભાજપને મત આપવાની પણ અપીલ કરી. મહત્વના સમાચાર. ભાજપને મત આપવાની અપીલ કરવામાં આવી. કારડિયા રાજપૂત સમાજનું ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. કારડિયા રાજપૂત સમાજનું આ સમર્થન અખબારોના માધ્યમથી હૃદયપૂર્વક ટેકો જાહેર કરવામાં આવ્યો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.